અંકલેશના પ્રશ્નનગર સિદ્ધેશ્વરના મંદિરે આરતી દરમિયાન કંકુ પડતા લોક ટોળા જામ્યા હતા। બીજા દિવસે સવારે 10 કલાકે માતાજીની આરતી દરમિયાન ફરી કંકુ પડતા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। નવરાત્રિની 7 અને 8ના દિવસે જ કંકુ પડવાની ઘટનાથી લોકોમાં અચરજ જોવા મળી હતી। અંકલેશ્વર નવરાત્રિ દરમિયાન અચંબિત ઘટના સામે આવી છે। અંકલેશ્વર પ્રાશ્વનગર ખાતે દશા માતાનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। ગત સાંજે આરતી વેળા કંકુ પડતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું। બીજા દિવસે પણ સવારે આ ઘટનાનું 10 વાગે આરતી વેળા પુનરાવર્તન થયું હતું, જે વાત વાય વર્ગી લોકોમાં ફેલાતા લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી નવરાત્રિના 7 અને 8ના દિવસે જ કંકુ પડવાની ઘટનાથી ભક્તિ સાથે માતાજીના ચમત્કાર હોવાનું જણાવ્યું હતું। ત્યારે માનો યા ના માનો જેવી આ ઘટના હાલ અંકલેશ્વર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। હું પાશ્વાનગરથી બોલું છું, શક્તિ મોદીનગરની પાછળ છે તે। માયા સાક્ષાત કાલે આવ્યા હતા અને માં તો એમ આવે જ છે, પણ કાલે માએ એમનો પરચો પુરાવ્યો। રાત્રે 9:30 વાગ્યાની આરતી માએ કીધી હતી અને એમાં માં આવ્યા, માં રમતા હતા, રમતા રમતા આરતી કરતાં કરતાં એકદમથી એમના હાથમાંથી કંકુ પડ્યા અને પછી પગમાંથી કંકુ પડ્યા। નીચે સફેદ ચાદર પાથરી હતી, એ આખી આખી ચાદર કંકુથી કંકુવાળી થઈ ગઈ। પછી પાછો માએ કીધું હતું કે આજે સવારે 10 વાગ્યાની આરતી કરવાની રહેશે। એમાં માએ આરતી કરી અને માએ ઊભા ઊભા આરતી કરી અને એમના પગમાંથી કંકુ પડ્યા અને જે નીચે જે ચાદર હતી આખીને આખી ચાદર કંકુવાળી થઈ ગઈ છે।